गुड मॉर्निंग, जय श्री कृष्ण वाला विद्यार्थी मित्रों, आपणे लास्ट लेक्चरनी अंदर नफा नुकसाननुं नवुं प्रमाण केवी रीतना शोधवानुं एनी जुदी जुदी रीतोनो आपणे अभ्यास करी गया था। हवे आपणे भागीदारना प्रवेश वखते जे बीजो प्रश्न उद्भवे बराबर पगड़ीनो, तो तेना विशे आपणे चर्चा करवानी छे। बराबर चेप्टर शरूआत कही थी त्यारे आपणे कीधुं हतुं के भागीदारना प्रवेश वखते जुदा जुदा प्रश्न उद्भवे, एमां पहेला नफा नुकसान वेचीना प्रमाणो, बीजो प्रश्न उद्भवे पगड़ीनो, त्रीजो अनामत अने तेनो अनामत अने वधारानो, अने चौथो मिलकत अने देवाना मूल्यांकनो। तो आपणे पहेला प्रश्ननो अभ्यास करी गया, हवे बीजो प्रश्न पगड़ीनो। बराबर, तो सोमवार अने मंगळ बे दिवस तो काम अने तबियतना कारणे विडियो नहीं मूकी शकाया, तो हवे थोड़ा विडियो हवे मारा थोड़ा लेट आवशे, एटले 10 वाग्या पछी आवशे, एटले ते प्रमाणे तमे जरा टाइम मेनेज करजो। बराबर, तो पगड़ीनो प्रश्न उद्भव्यो। बराबर छे, तो पगड़ी एटले शुं, ए तो आपणे वात करी गया था कि पगड़ी एटले मिलकतनी जे खरेखर वेल्यू होय एना करता जे वधारे रकम चूकवामां आवे एने पगड़ी कहेवाय। આપણે ધંધા ખરીદીની બાબતમાં 5 લાખમાં બુક સ્ટોરના 6 લાખ રૂપિયા આપવામાં આવે તો 1 લાખ રૂપિયા જે વધારે આપવામાં આવે એને પગડી કહેવાય। તો 1 લાખ રૂપિયા વધારે આપણે શાના માટે આપીએ કે તો કે એ સ્કૂલ નજીક છે બુક સ્ટોર, એટલે ત્યાં વેચાણ વધારે છે, નફો વધારે છે, એટલે આપણે 1 લાખ રૂપિયા વધારે આપીએ છીએ। તો ભાગીદારના પ્રવેશ વખતે પણ જ્યારે ભાગીદારના પ્રવેશ આપવામાં આવે, દાખલા તરીકે 1/5 ભાગે પ્રવેશ આપવામાં આવે, એટલે બધી જ વસ્તુમાં એને 1/5 ભાગ મળતો હોય, નફામાં 1/5 ભાગ મળતો જ હોય, જે આપણે જુદી જુદી રીતોમાં આપણે જોઈ ગયા। ઉપરાંત એને પેઢીની મિલકત દેવા બધામાં જ 1/5 ભાગ મળતો હોય। બરાબર છે, તો મિલકતોમાં 1/5 ભાગ એને આપવાનો હોય, તો દાખલા તરીકે પેઢીની કુલ મિલકતો ચોખ્ખી મિલકતો 10 લાખ હોય, તો અમે 1/5 ભાગ એટલે 2 લાખ રૂપિયા એને ભાગ આપવાનો હોય। બરાબર, 2 લાખ રૂપિયા જેટલો ભાગ એને આપવાનો હોય, એટલે 2 લાખ રૂપિયા જેટલી રકમ એને પ્રવેશ વખતે લાવવી પડે। બરાબર છે, તો એ 2 લાખ રૂપિયા જેટલી રકમ લાવે તો એને મિલકતોમાં પણ એટલી હિસ્સેદારી મળી જાય 2 લાખ જેટલી। બરાબર છે, તો એની પાસે 2 લાખની જગ્યાએ જૂના ભાગીદારો 2.5 લાખ રૂપિયા મંગાવે, 2,50,000 મંગાવે, તો સ્વાભાવિકપણે નવો ભાગીદાર પ્રવેશ જે થનાર છે તે કહેશે કે ભાઈ મિલકતો 10 લાખની છે, એમાં 1/5 એટલે 2 લાખનો હિસ્સો મને મળશે, તો એના માટે 2.5 લાખ શું કામ આપવાના, 50,000 વધારે શાના આપવાના। તો જૂના ભાગીદારો કહે છે કે 50,000 વધારે એના આપવાના કે તું ડાયરેક્ટ પ્રવેશ થશે એટલે તને ડાયરેક્ટ નફો મળશે। બરાબર છે, તને ડાયરેક્ટ નફામાં હિસ્સેદારી મળશે। અત્યાર સુધી છેલ્લા 10 વર્ષની અંદર, ધારો કે 10 વર્ષ પહેલા ધંધો શરૂ કરેલો હતો, છેલ્લા વર્ષોની અંદર અમે ધંધો ડેવલપ કર્યો છે, શરૂઆતના વર્ષોમાં ખોટ પણ ગઈ હતી, આજે ધંધાને અમે મહેનત કરીને એ પોઝિશન પર લાવી મૂક્યો છે કે આજે ધંધાની અંદર નફો થશે, તને ડાયરેક્ટ નફો જ મળશે, નફો વધારે મળશે। બરાબર ને, તારે ખોટ સહન કરવાની આવશે નહીં, તને નફો મળશે, એટલે 50,000 રૂપિયા વધારે માગે છે। બરાબર, એટલે જો તારે 1/5 ભાગે પ્રવેશ જોઈતો હોય તો તારે 2 લાખ નહીં પણ 2.5 લાખ રૂપિયા આપવા પડે, અને જો એ 2.5 લાખ રૂપિયા આપવા સહમત થાય તો એ 50,000 રૂપિયા જે વધારે આપશે એને પગડી કહેવાશે। તો આ પગડીની અસર કેવી રીતના આપવાની એ, બરાબર, તો એક સરસ થિયરી સમજીએ એટલે આપણને ખ્યાલ વધારે આવશે। દાખલા તરીકે ભાગીદારના પ્રવેશ વખતે આ ભાગીદારી પેઢી છે, આ ભાગીદારી પેઢી છે, બરાબર, ભાગીદારી પેઢીમાં અહીંયાથી આપણે નવા ભાગીદારને પ્રવેશ આપીએ, નવા ભાગીદારને આપણે પ્રવેશ આપીએ। બરાબર, દાખલા તરીકે સી નામનો ભાગીદાર છે, સી, બરાબર, સી નામનો ભાગીદાર છે, એને આપણે નવા ભાગીદાર તરીકે પ્રવેશ આપીએ છીએ, એટલે સી નો ભાગીદાર પેઢીમાં પ્રવેશ થાય છે। હવે પ્રવેશ વખતે પેઢીની અંદર શું હોય, મિલકત અને દેવા, બરાબર, એટલે કે એને આપણે ચોખ્ખી મિલકત તરીકે ઓળખીએ, બરાબર, ચોખ્ખી મિલકત તરીકે ઓળખીએ। બીજું શું હોય તો કે
અનામત અને વધારો અને ત્રીજું નફો કે નુકસાન. બરાબર, નવા ભાગીદારના જયારે પ્રવેશ થાય ત્યારે પેલીમાં આટલી વસ્તુઓ હોય, મિલકત અને દેવા એટલે કે જેને આપણે ચોખ્ખી મિલકત તરીકે ઓળખીશું, અનામત વધારો અને નફો નુકસાન. બરાબર છે, તો નવા ભાગીદારના જયારે પ્રવેશ થાય ત્યારે પેલીમાં આટલી વસ્તુ હોય. ભાગીદાર એટલે આપણે શું કરેલું, ભાગ પડાવે તેને ભાગીદાર કહીએ આપણે. બરાબર ને, ભાગ પડાવે તેને ભાગીદાર કહીએ. આ બધામાં જ એને હિસ્સેદારી મળતી હોય, જેટલી વસ્તુ પેલીમાં હોય એટલી બધી જ વસ્તુમાં હિસ્સેદારી એને મળી જાય. બરાબર, હવે ભાગીદારના પ્રવેશ વખતે જે જુદા જુદા પ્રશ્નો ઉદભવે એમાં એક પ્રશ્ન અનામત અને વધારાનો, એટલે તેની પણ ડિસ્કશન આપણે કરી લઈએ. બરાબર, પછી પાગડી પર જઈએ. અનામત અને વધારો, જો આપણે ભાગીદાર સી ને પ્રવેશ આપી દઈએ, એને અહીંયાથી જો એન્ટર થઈ જાય અંદર ભાગીદારી પેઢીમાં, તો એને બધી વસ્તુમાં હિસ્સો મળી જાય. બરાબર, એક પંચમાંશ ભાગે જો ધારો કે આપણે એન્ટર કરીએ તો મિલકત દેવામાં પણ એક પંચમાંશ હિસ્સો મળશે, અનામત વધારામાં પણ એક પંચમાંશ હિસ્સો મળશે અને નફો નુકસાનમાં પણ એક પંચમાંશ હિસ્સો મળશે. બરાબર છે, બધામાં જ એક પંચમાંશ હિસ્સો મળશે. બરાબર છે, તો અહીંયા જયારે આપણે બધામાં એને એક પંચમાંશ હિસ્સો આપી દઈએ તો અહીંયા એક પંચમાંશ હિસ્સો આપશું તો તેના માટે આપણે એની પાસે મૂડી મંગાવશું. બરાબર ને, દાખલા તરીકે ચોખ્ખી મિલકત 10 લાખ હોય તો એક પંચમાંશ હિસ્સો એટલે 2 લાખ રૂપિયા આપણે એની પાસેથી મંગાવીશું તો એને હિસ્સો આપીશું. આ હિસ્સા બદલતા 2 લાખ રૂપિયા આપશે. પણ અનામત અને વધારો, અનામત એટલે શું, ભાગીદારો એના નફામાંથી બચાવેલી રકમ. દાખલા તરીકે એ ને બી ની ભાગીદારી પેઢી છે, સી નો તો હજુ પ્રવેશ થવાનો છે, એને બી ની ભાગીદારી પેઢી છે, એને બી ની ભાગીદારી પેઢી છે, એને બી એ દર વર્ષે દાખલા તરીકે અનામત એટલે નફામાંથી બચાવેલી રકમ, દર વર્ષે નફામાંથી 10% લેખેલ રકમ એ લોકો અનામત ખાતે ફાળવણી કરેલી હોય, જે આપણે આગળ શીખી ગયા હતા. બરાબર, તો એ હિસાબે એ લોકો એ ને બી એ 1 લાખ રૂપિયા ભેગા કરેલા હોય. હવે ધારો કે સી ને પ્રવેશ આપી દે તો 1 લાખમાં 1/5 એટલે 20,000 રૂપિયા એને પણ હિસ્સો આવી જાય. બરાબર ને, તો એને જો 20,000 હિસ્સો આપી દેવામાં આવે તો ભાગીદાર એ અને બી ને નુકસાન થાય, અન્યાય થાય, કારણ કે 1 લાખ રૂપિયા એ લોકો ભેગા કર્યા અને 20,000 એને વગર લેવા દે જ આપી દેવાના. આમ આપવાના એના બદલે તે 2 લાખ રૂપિયા આપશે, પણ આના હિસ્સા બદલે કઈ આપશે નહીં. બરાબર, એટલે આ ભાગીદારોને અન્યાય થાય. એટલા માટે શું કરવામાં આવે કે જયારે ભાગીદાર સી ને પ્રવેશ આપવામાં આવે એ અંદર એન્ટર થાય પેઢીમાં, તે પહેલા એને અહીંયા અટકાવવામાં આવે અને અહીંયા અટકાવીને અનામત અને વધારો જે છે એ જૂના ભાગીદાર જે ખરા જૂના ભાગીદારો એમને વેચી દેવાશે. બરાબર, જૂના ભાગીદારોને વેચી દેવાશે. એટલે 1 લાખ રૂપિયા હોય દાખલા તરીકે એને બી બંને સરખી હિસ્સે નફો નુકસાન વેચતા હોય તો એને 50,000 આપી દેવામાં આવે, બી ને 50,000 આપી દેવામાં આવે. બરાબર, એટલે એને બી ને કહેવામાં આવે કે ભાઈ સી પ્રવેશ થાય તે પહેલા તમારા બંનેના 50,000 જે તમે ભેગા કરેલા છે એ લઈ લેવે, એટલે એ અનામત વધારો ખાલી થઈ ગયો. બરાબર, એટલે નવા ભાગીદારનો પ્રવેશ થાય તે પહેલા જે પેઢીમાં 3 વસ્તુ હોય, મિલકત, ચોખ્ખી મિલકત, અનામત વધારો, નફો નુકસાન, તો અનામત વધારો નિકાલ પહેલેથી પ્રવેશ આપવા પહેલા કરી દેવો પડે. બરાબર છે, એટલે એ તો આપણે નિકાલ કરી દીધો. હવે આપણે સી ને પ્રવેશ આપીએ. હવે સી ને પ્રવેશ આપીએ તો સી ને પ્રવેશ મળતાની સાથમાં એને હિસ્સેદારી સવા મળશે 1/5 જેટલી, ચોખ્ખી મિલકતમાં પણ 1/5 જેટલી હિસ્સેદારી મળશે અને નફામાં પણ 1/5 જેટલી હિસ્સેદારી મળશે. તો આ હિસ્સેદારીના બદલામાં એને પેઢીને આપવું પડે. બરાબર ને, હિસ્સેદારી એમને ભાગીદાર બને એટલે એને હિસ્સેદારી આપવી પડે. બરાબર, હિસ્સેદારી માટે એને નાણાં આપવા પડે. તો એ મિલકતને દેવામાં એ ધારો કે પેઢીની મિલકતને દેવા 10 લાખ રૂપિયા ન હોય. બરાબર, તો એને 1/5 હિસ્સેદારી હોય તો એને 2 લાખ રૂપિયા એને આપવા પડે. એટલે 2 લાખ રૂપિયા એ આપશે એટલે એને મિલકતને દેવામાં હિસ્સેદારી મળશે. બરાબર છે, હવે બીજું એને સામાન્ય હિસ્સેદારી આપવાની નફામાં. બરાબર, નફામાં 1/5 હિસ્સેદારી એને લેવાની હોય તો એને 1/5 જેટલી રકમ એને આપવી પડે. બરાબર છે, તો દાખલા તરીકે એને 1/5 હિસ્સેદારી 2 લાખ રૂપિયા આપવાના હોય તો એની પાસે 2.5 લાખ રૂપિયા મંગાવવામાં આવે. બરાબર, 50,000 હાના તો કે 50,000 જે વધારે મંગાવવામાં આવે એ સામા નફામાં હિસ્સેદારી માટે, એટલે આ રીતે એની પાસે ટોટલ 2.5 લાખ રૂપિયા મંગાવવામાં આવે. જે અત્યારે આપણે ચર્ચા કરી ગયા નવો ભાગીદાર પ્રવેશ થાય ત્યારે બે પેઢીની વેલ્યુ 10 લાખની હોય, એટલે 10 લાખની પેઢીની વેલ્યુ ચોખ્ખી મિલકત એટલે પેઢીની વેલ્યુ કહેવાય.
આપણે આવું ભણી ગયેલા એ ઇક્વલ ટુ સી પ્લસ એલ, તેની અંદર બધું આવી જાય. એ માઇનસ એલ બરાબર સી. એટલે પેઢી જે મૂડી હોય મિલકત ને દેવામાં રોકાઈ ગયો, એટલે ચોખ્ખી મિલકતમાં રોકાઈ ગયો, એ પેઢીનું કુલ મૂલ્ય થાય. એટલે 10 લાખ નું પેઢીનું વેલ્યુ છે, એમાં 1.65 હજાર જોઈએ, એટલે 2 લાખ રૂપિયા એને આપવા પડે. તેની જગ્યાએ પણ 2.5 લાખ મંગાવવામાં આવે, બરાબર. 50 હજાર વધારે હા મંગાવવામાં આવે, તો કે પેલા બુક સ્ટોર વાળું જે ઉદાહરણ છે તે ઉદાહરણને અનુરૂપ 50 હજાર એને વધારે એક એટલા માટે મંગાવવામાં આવે કે અહીંયા વેચાણ વધારે છે, નફો વધારે છે, એટલે. તો અહીંયા પણ એને નફામાં હિસ્સેદારી આપવાની છે, એટલે 50 હજાર રૂપિયાની પણ વધારે મંગાવવામાં આવે. આ 50 હજાર ને શું કહેવામાં આવે? પગડી કહેવામાં આવે. 50 હજાર જે વધારે લાવવામાં આવે એને શું કહેવામાં આવે? પગડી કહેવામાં આવે, બરાબર. એનો પર્પઝ પણ શું છે? 50 હજાર વધારે આપવાનો પર્પઝ શું છે? નફામાં ભાગીદારી, નફામાં ભાગીદારી માટે 50 હજાર વધારે આપે છે. બુક સ્ટોલ જે આપણે ખરીદીએ છીએ, 2 લાખ નો બુક સ્ટોલ 5 લાખમાં ખરીદીએ છીએ, 3 લાખ રૂપિયા વધારે આપીએ છીએ, એ શાના માટે? નફા માટે 3 લાખ રૂપિયા વધારે આપે છે. અહીંયા પણ નફા માટે વધારે આપે છે, બરાબર. તો આની હિસાબી નોંધ કેવી રીતના કરવાની એ આપણે જોવાનું છે. તો અહીંયા 2 લાખ રૂપિયા એને મિલકતને દેવામાં હિસ્સેદારી કોણ આપશે? તો કે પેઢી આપશે, બરાબર ને. કારણ કે આપણે પાકું સરળ બનાવીએ ત્યારે એમ લખીએ કે ભાગીદારી પેઢીનું પાકું સરળ હોય, એટલે અંદર જે મિલકતને દેવા હોય એ કોના હોય? ભાગીદારી પેઢીના હોય. એટલે પેઢીની મિલકતને દેવામાં, મિલકતને દેવામાં સીને હિસ્સેદારી કોણ આપશે? તો કે પેઢી આપશે, બરાબર ને. તો પેઢી આપશે એટલે આ જે રકમ છે એ કોને આપવામાં આવશે? પેઢીને આપવામાં આવશે. એટલે આમનો શું થશે? રોકડ ખાતે ઉધાર તે સીના મૂડી ખાતે, બરાબર. રોકડ ખાતે ઉધાર તે સીના મૂડી ખાતે. હવે અહીંયા નફા કે નુકસાનમાં ભાગીદારી માટે 50 હજાર લાવશે, બરાબર. તો એ નફા નુકસાનમાં 50 હજાર ભાગીદારી માટે લાવશે, તો એ 50 હજાર રૂપિયા કોને મળશે? તો કે નફો કે નુકસાનમાં જે હિસ્સેદારી આપે તેને. તો આપણે નફો કે નુકસાનમાં નવો ભાગીદાર સી છે, એને નફો કે નુકસાનમાં હિસ્સેદારી કોણ આપશે? મિલકતને દેવામાં હિસ્સેદારી તો ભાગીદાર પેઢી આપશે, પણ નફો કે નુકસાનમાં હિસ્સેદારી કોણ આપશે? તો આપણે નફા નુકસાનની 8 રીત જોઈ ગયા. નવા ભાગીદારને જે ભાગનો જે નફો હોય એ કોણ આપે? જૂના ભાગીદારો આપે. એટલે આ જે રકમ ખરી એ કોને મળવી જોઈએ? જૂના ભાગીદારોને મળવી જોઈએ, બરાબર ને. એટલે એની આમનામ શું થશે? રોકડ ખાતે ઉધાર તે પગડીના પ્રીમિયમ ખાતે, બરાબર. અને આ રકમ ભાગીદારો પેઢીમાં નહીં રહેવા લેશે, એ લોકો લઈ લેશે. એટલે પગડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે ભાગીદારોના, જૂના ભાગીદારોના, જૂના ભાગીદારોના મૂડી ખાતે, બરાબર. એટલે આમાં પગડીની આ 2 આમ નોંધ થશે, બરાબર. અને મૂડી પેટલ આવે એની આ આમ નોંધ થશે, બરાબર. રોકડ ખાતે ઉધાર તે પગડીના પ્રીમિયમ ખાતે, અને પગડીના પ્રીમિયમ ખાતે તે ભાગીદારના મૂડી ખાતે. આ પ્રીમિયમ ખાતે તો ઉધાર જમા થઈને નીકળી જાય, એટલે આમનો શું રહેશે? રોકડ ખાતે ઉધાર તે જૂના ભાગીદારના મૂડી ખાતે. સેમ આની સાથે કમ્પેરિઝન કરો. રોકડ ખાતે ઉધાર તે આ રકમ કોને આપશે? પેઢીને આપશે, અને પેઢીને આપશે એટલે એ મૂડી બનશે. ભાગીદાર અથવા માલિક ધંધાને જે કંઈ પણ આપે તેને શું કહેવાય? મૂડી કહેવાય. એટલે મિલકતને દેવામાં હિસ્સેદારી માટે સી જે રકમ આપશે એ રોકડ આવશે, એટલે રોકડ ખાતે ઉધાર તે પેઢીને આપેલી રકમ એટલે તે મૂડી ખાતે. આમાં એ રોકડ આવશે, પણ એ રોકડ કોને આપશે? જૂના ભાગીદારને, બરાબર. પગડીનું પ્રીમિયમ ઉધાર જમા થઈને નીકળી જાય, એટલે રોકડ ખાતે ઉધાર તે જૂના ભાગીદારોના મૂડી ખાતે. કારણ કે નફો કે નુકસાનમાં હિસ્સેદારી જૂના ભાગીદારો આપશે, એટલે એ મૂડી કોને મળશે? જૂના ભાગીદારોને મળશે. સોરી, એ રોકડ કોને મળશે? જૂના ભાગીદારોને. અને આ કયા પ્રમાણમાં આપવાનું રહેશે? ત્યાગના પ્રમાણમાં, ત્યાગના પ્રમાણમાં, બરાબર ને. કારણ કે ત્યાગના પ્રમાણમાં પણ શું કામ આપવામાં આવે? તો આ પગડીની રકમ એ કોને આપે? જૂના ભાગીદારોને. કેમ? તો કે નફામાં જૂના ભાગીદારો હિસ્સેદારી આપે છે. એટલે આપણે છેલ્લી રીત જોઈ ગયા, તેમાં એ બી ને સી ભાગીદાર હોય. સી એવું કહે છે કે નવા ભાગીદારના પ્રવેશ પછી પણ હું મારો નફો જાળવી રાખીશ. તો અહીંયા સી એના નફામાં હિસ્સેદારી આપશે જ નહીં નવા ભાગીદારને. બી ને નવા ભાગીદાર તરીકે પ્રવેશ આપે છે, પણ સી હિસ્સેદારી નહીં આપશે. તો એવા સંજોગોની અંદર સી ને આ રકમ મળવી જોઈએ નહીં, બરાબર. એને બી જ આપે છે,
એને બી પોતાના નફામાંથી ડીને જે ભાગીદારી આપશે એને શું કહેવાય? ત્યાગ કહેવાય, સેક્રિફાઈસ કહેવાય. એટલે ત્યાગના પ્રમાણમાં વહેંચવાનું રહે, બરાબર છે? એટલે અહીંયા આપણે બધી જ જગ્યા આપણે જ્યાં પણ પગડીની ગણતરી આવશે ત્યાં આપણે ત્યાગના પ્રમાણમાં વહેંચવાનું રહેશે, બરાબર છે? આ આખી એની થિયરી થઈ. આવતીકાલથી આપણે પગડીના દાખલાઓની શરૂઆત કરીશું. આ બધી જે છે એ આપણે જુદા જુદા પોઈન્ટ એસેમ્બલ કરીએ છીએ, પછી આપણે બધાને ભેગા કરીશું. અત્યારે બધા જુદા જુદા ઇન્ડિવિજ્યુઅલ પોઈન્ટનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ, બરાબર? તો પછી આપણે આ બધા મોટા દાખલાની અંદર પગડીને બધાના હવાલાઓ આવશે, બરાબર? તો કાલથી આપણે શરૂઆત કરીશું. જે રીતે નફા નુકસાનનું બધું જોઈ ગયા એ રીતના આપણે પગડીને જોશું. જે જે જુદી જુદી કન્ડિશનો આવે, ઘણી વખત એવું થાય કે પગડી પેટે 2,50,000 રૂપિયા આપવા તૈયાર તો થાય, બરાબર, પણ એમાં 50,000 રૂપિયા રોકડા ન હોય તો એ એવું કહેશે કે ટેમ્પરરી મારી મૂડીની અંદરથી કાપી દેવું, પછી જે થશે એ આવતા આવનારા વર્ષોમાં જોઈ લેશું. તો તે વખતે અહીંયા રોકડ ખાતે ઉધાર તે જૂના ભાગીદારના મૂડી ખાતે, તેમ જે કે નવા ભાગીદારના એટલે સીના મૂડી ખાતે ઉધાર તે જૂના ભાગીદારના મૂડી ખાતે, એટલે એને જે મૂડી તરીકે રકમ આપેલી છે એટલી એટલી કપાઈ જશે. તો એ આપણે જોઈશું કાલથી. આપણે પગડીના દાખલાની શરૂઆત કરીશું. ટૂંકમાં બે નોંધ આવશે, બરાબર? આમાં આપણે બંને લખ્યું હોય તો બંને લખીશું, આને કાઢી નાખવું હોય તો ડાયરેક્ટ રોકડ ખાતે જૂના ભાગીદારના મૂડી ખાતે, બરાબર? એ રીતે પણ લખીએ.